તમારા કર્મોના કારણે તમારી કુટની માતા તમારી ચામુ તમારી મેરડી તમારી સતી ભગવાન જોડે હિસાબ લેવા જાય કે ભગવાન આજ આઠમનો દાડો છે બાર મહિનાનો એક વ્યવહાર આવ્યો છે તો ભગવાન કહેશે કે લાય તારી વસ્તીએ જેટલા હારા કર્મ કર્યા જેટલા ખોટા કર્યા લાય તું એનો હિસાબ હાલ એટલે તરત ભગવાન જોશે કે તારી વસ્તીએ હારા કર્મ તો દૂરની વાત છે પણ આખું વર્ષ ખોટા કર્મ કરી મોસ બટન જ ખાધું છે તારા કશું કૃપા નહીં કરાય તારે તમારી માં લાચાર થઈ જાય હું મેરડી આવું કહું ભગવાનને ત્યાં જવાબ આપવાનો હોય તાર તમારી માં તમારા પૂર્વજો લાચાર થઈ જાય એટલે તો કહેવાય છે કે દેવ રોવ રડવું આવે દેવને ધોળવા આવે રોવ ચોક મઢમાં ડાકલા વાગતા હોય કોકના અચાનક ધૂળ ચાલુ થઈ જાય તો રોવાનું ચાલુ કરે તો શું એ વ્યક્તિ રોતો હોય ના એ તમારી માતાની શક્તિ તમારો કુટનો દીવો ઓહુડા એવા પાડક આજ મારી વસ્તી મને નિવેદ આલેશ મને વ્યવહાર આલેશ મારા દીવા અખંડ કરે છતાંય આજ હું એટલી મજબૂર છું ને મારી વસ્તીનું આજ હારું નહીં કરી શકતી તારે તમારી માં ઓહુડે રોતી હોય હું મેરડી આવી કહું તો જો કદાચ તમારી માં આવા આહુડા સંપાડે એના હારું કરું નજર હોમે તમારા ઘરમાં બેઠી હોય તમારી કુટની માતા તમારા પૂર્વજ તમારા ભગવાન અને એ ઘરમાં કદાચ તમે દુખી થતા હોય ને તો તમને એવું લાગતું હોય કે અમે જ દુખી થઈએ છીએ અમારું પરિવાર જ દુખી છે પણ ના તમે નહીં દુખી થતા ને એનાથી 10 ગણી 100 ગણી તમારી માં દુખી થાય હું મેરડી આવું કહું મારે અંદર કરુણા છે પ્રેમ છે દયા છે એને જોયું ના જાય એના દીકરા તો ગમે કેવા ચોર હોય ગમે કેવા લુચ્ચા હોય ખરાબ હોય પણ એના તો એના દીકરા જ કહેવાય એનો દીકરો ગમે કેવો હોય મારો દીકરો ગમે કેવો હોય ચોરી કરીને આવ્યો હોય ને પણ છતાં એની માં એનો હોજે તો રોટલો ઘડી આલે જ ભલે ચોરી કરી ના આવ્યો સબ એની માં એનું કર્તવ્ય નિભાવે એના હસર ભાવતર કહેવાય એનું કર્તવ્ય એના ચૂકે તમારી માતા આજે જે તમારું કર્તવ્ય નહીં ચૂકતી ભલે તમને દેખાતી નહીં પણ અંદર અંદર ખોલે તો તમને મીઠા મીઠા કોરિયા ખવડાવો તમારી માં જ આવે છે કોકડા પૈસા વાળો હશે એ દુખી છે તમને એવું લાગતું કે ગરીબ જ દુખી ના રૂપિયા વાળા એ દુખી સમ દુખી સમ તમારી ઘરની માતાઓ દુખી એના કારણે તમે દુઃખ બેઠો છો તો સુખ ની આશા તમે તમારા પોતાની રાખો છો કોઈ દાર વિચાર કર્યો કે મારી કુટની માતા આજ રોતી હોય ખોટા કર્મોના કારણે કદાચ અમારી પર કૃપા ના કરી શકતી હોય તો કોઈ દાડ વિચાર કર્યો કે લાયા જ મારી માતાને પ્રાર્થના કરી જે તે અમારા વડીલોના ખોટા ગુના કર્યા ખોટા કર્મ કર્યા હોય માં એનું સમાધાન કરવા આજ અમે તૈયાર છે જો તમારી માતાઓ કદાચ રડતી હશે પણ હસી રાતે સપના માં નાખે ને કે દીકરા જાથી તારું પડું ચાલ્યું જગતમાં કોઈ એવી શક્તિ નહીં કોઈ એવા તળિયાના દેવ નહીં કોઈ એવી શક્તિ નહીં કોઈ એવી મૂર્છોટ વિદ્યા નહીં જેની પર કુળદેવી ના આશીર્વાદ હોય એનો કોઈ ભસ્મ કરી જાય હું મેરડી આવું અને 5000 આલ્યા પહેલા એ દેવું ભર્યા પહેલા એ ભગવાન ના ક્યાં જતો રે તે બાપનું દેવું કોને ભરવું પડે પહેલાના જમાનો જોયું છે બાપ ને એક પાય પાય રૂપિયો લેણું ના રાખે લેણું ચમ નતા રાખતા કે કોઈને મારવાની ધમકી થી બીતા નતા પણ આવા કર્મ થી બીતા હતા કદાચ આ મારા દાદાના મારા બાપના 5000 રૂપિયા હું નહીં આલું ને તો જેની જોડતી એ વચન લીધું હતું 5000 આલવાનું એનું જે તે દેવ હશે એ મારા દાદાના આગળ ગતિ નહીં થવા દે એને રોકી રાખે બીજી વાત તમારા કોઈ વડીલે તમારી કોઈ દાદીએ તમારા દાદાએ કોઈ જગ્યા માનતા રાખી હોય કે કોઈ બરિયાદેવની માનતા રાખી હોય કોઈ રોમાપીરની માનતા રાખી હોય કોઈ મહારાજીની મેલડીની માનતા રાખી હોય
जो ये मानता तमे जानता हो कि हमारा दादा ने मानता बाकी से ते मानता पूरु करवानो प्रयास तमे करजो जो ये मानता तमे पूरी कर देशो ना तो कोक मारा जीवी मेलडी ना ये मानता में कदाच एनी आत्मा बंधन रहे जो तमे एनी मानता पूरी कर दो तो मारे हम थी छुटकारो मिली जाए आऊ कहू छू माता छे के देव एक नारियो ले पीढ़ियों पीढ़ियों उदी जन्मों जन्मों उदी ना सोडा हाची बात से खोटी बात नहीं અને અમે મહારાજ એવી મેલડી એક નારિયેળ ને હિસાબ ગોડા મર્યા પછી લઉં એની વસ્તી જોડતી લઉં પેઢીઓ પેઢીઓ જોડતી લઉં તો જન્મો જન્મોથી હું મારો વ્યવહાર ના છોડું એવું મેલડી તો તમારા વડીલોને કોઈ કદાચ માનતા બાકી હોય બાધા હોય તો યાદ કરી કરીને એ માનતા પૂરી કરવાનો પ્રયાસ કરજો તમારા પૂર્વજ રાજી થયા એ માનતાના બંધનમાંથી છૂટા થયા એટલે ઓટોમેટિક રાજી થઈને તમને આશીર્વાદ આલીને તમારા બેડા પાર ના કરે તો ગોડા મેરડી મટી જવું પણ કોઈ સ્વભાવ પરથી જતું હોય મારા બાપ નો સ્વભાવ સારો નતો શું એને દેવું પૂરું કરું શું એને બે હાલું પણ એ સ્વભાવ થી હતો એની આત્મા થી તો તમારો બાપ જ હતો બાપ ગમે તેવો રહે પણ તમારું કર્તવ્ય છે બાપ નું પૂરું કરવું આ કર્તવ્ય ચૂકી જાઓ તો કે અમે દુખી થઈએ છીએ આ ખાલી કર્તવ્યનું પાલન કરો ને અને મહારાજી બી માતાને ખાલી 12મી ની એક વાર યાદ કરો ને તો લેખે લાગે હું મેલડી આવું બોલું કે પહેલાના ગઈડિયા 12મી ને યાદ કરતા તો તાવા બધા નીતિ નિયમ પાડતા પોતાના કર્તવ્ય ના ચૂકે કદાચ ગુરુદેવી કે ચોખ્ખી માતા પણ મહાકાળી કે કમ નહીં ये महाकाली कम नहीं तमारी मारा महाकाली ना राम जेना ग्राम રાક્ષસની મુંડી પહેરતી હોય માતા હાથમાં કદાચ રાક્ષસના રક્ત ભર્યા ખપ્પર લઈ અને ખપ્પર લઈને રાક્ષસોનું લોહી પીતી હોય માતા તો દુનિયાની કોઈ એવી મૂળસોડ વિદ્યા નહીં તમારા ઘરમાં કદાચ નુકસાન નાખી જાય આ વ્યાયામ કરો તોય તમારી માં પાછી પડે આજ બાદ ધન અગિયાર આવું ચાલે છે કોકે કરી નાખ્યું કોકે મૂઠ મારી દેરોણીએ મારી પર કર્યું બહુ કેસે હાહુએ મારી પર કર્યું હાહુ કેસે આ બહુ ચોક જઈ નહી બુઆ જોડે તારે અન્ન તાના અમે ઘરમાં હેરાન થઈએ વાળે કશું કર્યું આ બધા વહેમ કરીને તમે દુખી થાવ એકબીજા પર ઈર્ષા વેર ઝઘડો કરો ક્યારે આ કર્યું પેલા પેલા કર્યું પણ માતાએ હું કહું છું કોઈ તમારી પર કશું જ ના કરી જાય અને કદાચ કોઈ એવો મેલો મોણસ દુષ્ટ મોણસ એવી વિદ્યા કરીને કદાચ સોમતી એક ટકા કોઈ મોણસ તમારા ઘરની અંદર વિદ્યા કરવાની કોશિશ ને ખાલી વિચાર કરે ને તો એ તમારી મહાકાળી ઘોડા અને ઘરો કાપી થપ્પડમાં લઈ લે ખાલી વિચાર કરે મૂઠ ચોટ વિદ્યા મારવાની તો વાત જુદી ખાલી વિચાર કરે ઘણી પર આ વિદ્યા કરું એ જે વિદ્યા કરવાનો હોય ને એને કર્યા પહેલા તો તમારી માં એને ખાતે માતા આવું કહું છું એના ઘેર બંદૂક ની ગોળી મારો અને હોમે કદાચ એવું લોઢું હોય તો બંદૂક ની ગોળી પાછી પડે એવી લોઢા જેવી માતાઓ હોય એટલે આજે દરેકને એવું કહું છું કે મનમાંથી શંકા કાઢ નાખજો કે કોઈએ અમને અમારી પર કરી નાખ્યું છે કેમ કે મોટા મોટો પ્રશ્ન આ છે બધા દીકરા દીકરીઓ વડીલ ઉંમરલાય બધા 80 ને 90% લોકોના મનમાં આજ વેમ લઈને ઠરે છે કે અમને કોકે કરી નાખ્યું કોણ કરે કોની જોડે એવી શક્તિ છે આજ ખાલી કહેવાના છે ખાડા તૈણ ખાડા હાથ ફલાણું ઢેકણું આ મૂઠ આ મંત્ર એ ભુવાએ કોઈ દાડે વાપર્યું ના હોય અને ખાલી ખાલી ડંફાસા મારતો હોય કે આવું મૂઠ મારેલી છે વારી આલું
खाली खाली लींबू लाई माटलियो लाई मैं बधु जात जात नु विधियो नाखी के स्मशान में विधि करी एम कोई लई जाय और पोच पची पड़ाई जाय और पोच पची आल्या होय एटले पाछा बे दाड़ा तो एवं कहेगा हारू लागे ने हो के पेला करता पैसा आल्या होय तो पछी हारू लागे ने होटल में खावा जाओ और खावान भाव नहीं पर पैसा आल्या होय एटले भावतु ना होय तो परणे खाओ पैसा आल्या छे आओ चितना व्यायाम काढ़ी नाखशे आज जो मारा सानिध्यम बोलो जो बताना पोता पड़े छे तो याद राखजो काढ़ी नाखो मैम के दुनिया में कोई वो शक्तिशाली कोई राक्षस कोई दुष्ट मोड़स एवो नहीं बचो के तमारी घर ऊपर काली मेली विद्या स्मशान नी विद्या करी जाए और जो कदाच कोई ने भी शंका लागती होय કે માં ફલાણો મારી પર વિદ્યા કરી છે તો ખાલી મને મેરડીને એટલું યાદ કરીને કહી દેજો એની ગમે તેવી વિદ્યા ભસ્મ કરી નાખી.